राजकोट में पोलिस कमिशन कांड ने लईने एक महत्वपूर्ण अपडेट सामे आवी छे। आ समग्र मामले तपास अधिकारी विकास सहाय द्वारा रिपोर्ट सौंपवामां आव्यो छे। गृह मंत्रालय ने विकास सहाय रिपोर्ट सौंप्यो होवानी पण जानकारी अत्यारे सामे आवी छे। गणतरीना दिवसों में रिपोर्ट संबंधित कार्यवाही थवानी शक्यता पण व्यक्त करवामां आवी छे। जो रिपोर्ट में राजकोट पुलिस कमिश्नर की भूमिका शंकास्पद जणाशे तो तेमनी सामे कार्यवाही की आशंका छे। राजकोट पुलिस कथित कमिशन कांड में अत्यार सुधी में जे आरोपी हता तेमनी जे राजकोट पुलिस कमिश्नर छे तेमनुं पण निवेदन विकास सहाय द्वारा थोड़ा दिवस पहला छे नोंधवामां आव्युं हतुं। सखिया बंधुओना पण निवेदन नोंधवामां आव्या हता अने आखरे एक रिपोर्ट तैयार करीने गृह मंत्रालयने ते सोंपी देवामां आव्यो छे अने हवे आ रिपोर्टना आधारे कार्यवाही करवामां आवे तेवी शक्यता छे। अने आ समग्र मामले तपास अधिकारीए जे रिपोर्ट रजू कर्यो छे तेमां राजकोट पुलिस कमिश्नर नी कार्यवाही जो शंकास्पद जणाशे तो तेमनी सामे कार्यवाही थवानी शक्यता जोवाई रही छे। ત્યારે વધુ અપડેટ મેળવીએ સંવાદદાતા મોહિત ભટ્ટ પાસેથી। મોહિત, રાજકોટ કથિત કમિશન કાળમાં આખરે વિકાસ સહાય પોતાનો રિપોર્ટ રજૂ કરી દીધો છે, સમગ્ર ઘટનામાં મુખ્ય મુદ્દાઓ કયા રહ્યા છે અને હવે આગળ શું કાર્યવાહી રહેશે? दीपाली, राजकोट पुलिस कमिश्नर ना कथित तोड़कांड ने लईने मोटा समाचार सामे आवी रह्या छे। तपासनी अधिकारी डीजीपी विकास सहाय छे तेमना द्वारा गईकाले मोड़ी रात्रे आ रिपोर्ट छे ते राज्य सरकार ने सोंपी देवामां आव्यो छे। डीजी आशीष भाटिया ने तेमना द्वारा आ रिपोर्ट छे ते सोंपवामां आव्यो छे। जे तपासनी अधिकारी विकास सहाय छे तेमना द्वारा टीवी 9 साथेनी टेलिफोनिक वातचीतमां तेमणे आ अंगे पुष्टि करी छे कि गईकाले मोड़ी रात्रे तेमणे आ रिपोर्ट छे ते सोंपी दीधो छे। आ रिपोर्ट छे कुल 200 पानानो आ रिपोर्ट छे ते रजू करवामां आव्यो छे, जेमां आ केस ने लईने तमाम 10 થી વધારે વ્યક્તિઓના નિવેદન લેવામાં આવ્યા હતા। તે નિવેદનના આધારે આ ઉપરાંત જે પુરાવો રજૂ કરવામાં આવ્યા હતા, સાયોગિક પુરાવો રજૂ કર્યા હતા, તે તમામ બાબતોને આવરી લઈ અને કુલ 200 પાનાનો રિપોર્ટ છે અત્યારે સોંપવામાં આવ્યો છે। ટૂંક સમયમાં જ આ અંગે રાજ્ય સરકાર દ્વારા જે એક્શન છે તે લેવામાં આવશે। જો કે રિપોર્ટ કયા પ્રકારનો છે તે બંધ કવરમાં અત્યારે સોંપવામાં આવ્યો છે, ત્યારે રિપોર્ટના આધારે કયા પ્રકારની કાર્યવાહી થઈ છે અને રિપોર્ટમાં જે સંખ્યા બંધુઓ છે તેમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા તેમાં કેટલી તથ્યતા છે અને તેના કેટલા પુરાવા છે તે તમામ મુદ્દાઓને આવરી લઈ અને જે આગામી દિવસોમાં કાર્યવાહી થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। દીપાલી, હું આપને જણાવી દઉં કે જે ડીજીપી વિકાસ સહાય છે તેનો રિપોર્ટ આવે તે પહેલા જે ગૃહ વિભાગ છે તેમના દ્વારા રાજકોટનું ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી છે તેનું વિસર્જન કરી દેવામાં આવ્યું હતું અને તમામ પીઆઈ અને પીએસઆઈ છે તેની જે રાજકોટ બહાર છે તે બદલી કરી દેવામાં આવી છે। ત્યારે હવે આ રિપોર્ટના આધારે રિપોર્ટ આવ્યા બાદ તેમાં કયા પ્રકારનો રિપોર્ટ આવે છે, તેમાં કોણ કસૂરવાર સામે થાય છે અને કસૂરવાર હોય તો તેની સામે કયા પ્રકારની કાર્યવાહી થઈ છે તે જોવાનું સૌથી મહત્વપૂર્ણ રહેશે। જી જી મોહિત, આભાર માહિતી આપવા બદલ। તો આપણે જણાવી દઈએ, રાજકોટ પોલીસ કમિશન કાંડમાં તપાસ અધિકારી વિકાસ સહાય દ્વારા પોતાનો રિપોર્ટ રજૂ કરી દેવામાં આવ્યો છે। કથિત કમિશન કાંડનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને સોંપી દેવાયો છે।